नमस्कार दर्शक मित्रों, अब तक स्पेशल में आपनुं स्वागत छे। देशना उद्योगों ने कोरोना की माठी असर पहुंची छे, तरे सरकार द्वारा उद्योगों ने फरी पाटा पर चढ़ावा अने उद्योगों ने आर्थिक रीते वधु मजबूत करवा माटे सरकार द्वारा घणी विकासलक्षी योजना अमली बनावामां आवी छे। उद्योगों ने करोड़रज्जू समान कोई उद्योग होय तो ये लघु अने मध्यम उद्योगों छे, तरे आवा लघु अने मध्यम उद्योगों स्थापवा माटे युवानो थनगनी रह्या छे। तरे आ युवानों ने प्रोत्साहन आपवा तेमज लघु अने मध्यम उद्योगों नो विकास थाय ते माटे सरकार द्वारा विकासलक्षी योजनाओं आपवामां आवी छे। सरकारनी आ विकासलक्षी योजनाओं विशे जाणीए अमारा आ विशेष अहेवाल द्वारा। देशना उद्योगों ने फरी पाटा पर चढ़ावा अने तेओने आर्थिक रीते वधु मजबूत करवा माटे सरकार द्वारा घणी विकासलक्षी योजनाओं अमली बनावामां आवी छे, जेमां लघु अने मध्यम उद्योगों ने बेठा करवा माटे सरकार सतत प्रयत्नशील रहे छे। लघु अने मध्यम उद्योगों माटे सरकारे घणी योजना जिला उद्योग केन्द्र अने कुटीर उद्योग मार्फते आपवामां आवी रहे छे। हाल देशनी अर्थव्यवस्थाने वधु मजबूत बनावा अने सुदृढ़ बनावा माटे बजारमां तरणता लावी अत्यंत जरूरी छे, त्यारे उद्योगनी स्थापना करवा देशना नवयुवानो थनगनी रह्या छे। सरकार पण युवाधनने प्रोत्साहित करी स्वावलंबी बनावा माटे अनेकविध स्वरोजगार लक्षी योजनाओए अमली बनावी छे। त्यारे राजकोट जिला उद्योग केन्द्र अने राजकोट कुटीर उद्योगनी जो वात करवामां आवे तो हाल सरकार द्वारा नाना उद्योगो स्थापवा माटे ज्योतिर्ग्राम उद्योग विकास योजना अने दंतोपंत ठेगड़ी कारीगर व्याज सहाय योजना हाल चालू छे। त्यारे दंतोपंत ठेगड़ी कारीगर व्याज सहाय योजनामां गुजरात राज्यना हाथशाळ अने हस्तकला कुटीर उद्योगना कारीगरोने धंधाना विकास माटे काचो माल खरीदवा नाणकीय मूडीनी जरूरियात पड़ती होय छे, तो आ સહાયથી તેમને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે છે। આ સહાય મેળવવા માટે કારીગર પાસે આર્ટિઝન તરીકેનું ઓળખપત્ર હોવું જરૂરી છે। આ યોજના અંતર્ગત કારીગરને 1 લાખની મહત્તમ ધિરાણ મળી શકે છે, તેમજ 7%ના દરે વ્યાજ સહાય મેળવવા પાત્ર છે। તેવી જ રીતે જ્યોતિ ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજનાની જો વાત કરવામાં આવે તો આ યોજનામાં શિક્ષિત બેરોજગારોને સ્વરોજગારી આપવા અને ગ્રામીણ બેરોજગાર યુવાનો માટે રોજગારીના વધુને વધુ માર્ગ નિર્માણ પામે તે માટે તે હેતુથી સરકાર દ્વારા જ્યોતિર્ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે। જ્યોતિર્ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના માટેની પાત્રતા વ્યક્તિ સહાય જૂથ કે વીજળીના ઉપયોગ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં ગ્રામ ઉદ્યોગ ચલાવવા માંગતા હોય, ઘરે રહી સૂચિત યુનિટમાં હાલમાં કામ કરતા હોય અથવા કોઈ માન્ય સંસ્થામાંથી 1 વર્ષની તાલીમ મેળવી હોય, ઉંમર 25 થી 50 વર્ષ, અભ્યાસ ધોરણ 10 પાસ, દર 1 લાખના રોકાણ પર 1 રોજગારીનું નિર્માણ થવું જોઈએ। લોનની મર્યાદા રૂપિયા 1 થી 25 લાખ સુધી, પ્લાન્ટ અને મશીનમાં ઓછામાં ઓછું 1 લાખનું મૂડીરોકાણ હોવું જોઈએ, રૂપિયા 10 લાખ સુધીમાં પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ ખર્ચ સરકાર ઓપન એટલે કે જનરલ કેટેગરી માટે 25%ની માર્જિન મનીની સહાય કરે છે, જ્યારે અનામત વર્ગ માટે 30%ની જોગવાઈ છે। અનામત કેટેગરીમાં અનુસૂચિત જાતિ જનજાતિ મહિલાઓ માટે 40%થી વધુ શારીરિક રીતે જે વિકલાંગ હોય તે વ્યક્તિઓ માટે માજી સૈનિકોનો સમાવેશ પણ થાય છે। પ્રતિબંધ યાદી ભાગીદારો પેઢી, પ્રાઇવેટ લિમિટેડ કંપની, સંયુક્ત સાહસો, હિન્દુ અવિભક્ત કુટુંબ આ યોજનાનો લાભ નહીં લઈ શકે। નાણાં ધિરાણ લેનારનું વધુમાં વધુ 20%થી વધુ રોકાણ પોતાનું હોવું જોઈએ નહીં। માંસ, નશાકારક ચીજ વસ્તુઓ, મત્સ્યપાલન, હુક્કર ઉછેર કેન્દ્ર, કાયદા દ્વારા પ્રતિબંધિત કોઈ પણ પરિયોજના આ યોજનાનો લાભ લઈ શકે નહીં। દંતોપન ઠેકડી કારીગર વ્યાજ સહાય યોજના, યોજના માટેની પાત્રતા 18 વર્ષથી વધુ, કારીગર વિકાસ કમિશનર હેન્ડલૂમ, વિકાસ કમિશનર હેન્ડીક્રાફ્ટ ઇન્ડેક્સી દ્વારા અપાયેલી આર્ટિઝન તરીકેનું ઓળખપત્ર હોવું જરૂરી, ખોડખાપણ ધરાવતા કે અંધ કારીગરો યોજનાનો લાભ લઈ શકે છે। લોનની મહત્તમ મર્યાદા, લાભ લેનાર લાભાર્થીને રૂપિયા 1 લાખની મહત્તમ મર્યાદામાં મશીનરી અથવા વર્કિંગ કેપિટલ અથવા બંને માટે ધિરાણ મળી શકે। સહાયના ધોરણો, આ યોજનાનો લાભ લેનાર જનરલ કેટેગરી એટલે કે ઓપન વર્ગના પુરુષોને 20% માર્જિન મનીની સહાય અપાશે, જ્યારે અનામત કેટેગરી મહિલા અથવા તો 40% કે તેથી વધુ અંધ અપંગને 25% માર્જિન મનીની સહાય અપાશે। આ યોજના હેઠળ 9%ના દરે લાભાર્થીને વ્યાજ સહાય મળવા પાત્ર થશે, જે સહાય દર 6 મહિને બેંક તરફથી ક્લેમ મળ્યેથી લાભાર્થીના ખાતામાં થશે। નાણાકીય સંસ્થાઓ,
लाभ મેળવવા માટે લાભાર્થીઓને રાષ્ટ્રીયકૃત બેંકો તમામ પ્રાદેશિક ગ્રામીણ બેંકો સહકારી બેંકો પબ્લિક સેક્ટર બેંકો તથા ખાનગી બેંકોનો સમાવેશ કરવામાં આવ્યો છે લોનની પરત ભરપાઈ કરવા લોનના હપ્તા ધિરાણ આપ્યા બાદ બેંક નક્કી કરે તે પ્રમાણે શરૂ કરવાના રહેશે અપાયેલ લોન વ્યાજ સહિત ઓછામાં ઓછા 12 અને વધુમાં વધુ 36 માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે અને તે વ્યાપારીને બંધન કરતા રહેશે રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે એક આનંદના સમાચાર છે કોરોના વાયરસની આ વિકટ પરિસ્થિતિમાં પણ સુરભી ગ્રુપ લઈને આવશે જાજરમાન નવરાત્રી મહોત્સવ તો કેવો હશે આ નવરાત્રી મહોત્સવ જોઈએ એક વિશેષ અહેવાલમાં ગુજરાતની જનતા ઉત્સવપ્રેમી જનતા છે તહેવાર કોઈ પણ હોય ગુજરાતીઓ તેની ઉજવણીમાં પાછી પાની કરતા નથી ત્યારે સૌનો લોકપ્રિય તહેવાર નવરાત્રી નજીક આવી રહ્યો છે આ વર્ષે નવરાત્રી થશે કે નહીં તે સૌના મનમાં સૌથી મોટો સવાલ હતો ત્યારે રાજકોટનું સુરભી ગ્રુપ આ વર્ષે ઓનલાઈન ગરબા લઈને આવ્યું છે કોરોનાની મહામારીને કારણે આ વર્ષે ગરબા બાબતે રાજ્ય સરકારે કોઈ નિર્ણય કર્યો નથી ત્યારે સુરભી ગ્રુપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રાજ્ય સરકારની તમામ ગાઈડલાઈન મુજબ ગરબાનું આયોજન કરશે નવરાત્રી સમયે જો કોવિડ-19ની પરિસ્થિતિ વધુ વકરેલ હશે તો ઓનલાઈન ગરબા થઈ શકે તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે સુરભી ગ્રુપે રૂપિયા 11ના ટોકન દરે પાસ બુકિંગ પણ શરૂ કરી દીધું છે આજરોજ ગુજરાતના અર્વાચીન રાસોત્સવના આયોજકો સીઆર પાટીલને પણ મળ્યા હતા અને ગરબાના આયોજનની મંજૂરી આપવા માંગ પણ કરી હતી રાજકોટ સુરભી ગ્રુપના આયોજકો સાથે અમારા સંવાદદાતા ઋષિ દવેએ વિશેષ વાતચીત કરી હતી સૌરાષ્ટ્રવાસીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતનું સૌથી મોટું ગ્રુપ એવું સુરભી ગ્રુપ આ વર્ષે નવરાત્રી લઈને આવે છે આપણી સાથે સુરભી ગ્રુપના તમામ આયોજકો ઉપસ્થિત છે જી આ દર્શક મિત્રો અબ તક ચેનલના માધ્યમથી તમને અમે સૌથી મોટા સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ આ વર્ષે નવરાત્રી થશે કે નહીં સૌથી મોટો સવાલ ખેલૈયાઓના મનમાં હતો ગુજરાતની જનતા સૌરાષ્ટ્રની જનતા ધર્મપ્રેમી જનતા છે ઉત્સવ પ્રેમી જનતા છે ત્યારે નવરાત્રીનો તહેવાર આખું વર્ષ જે તમામ ખેલૈયાઓ તમામ રાજકોટની જનતા સૌરાષ્ટ્રની જનતા જે ઉત્સવની રાહ જોતી હતી તે નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે સૌના મનમાં એક સવાલ હતો કે આ વર્ષે અમે કરશું શું તો સુરભી ગ્રુપ લઈને આવ્યું છે તેમના માટે ઘરે બેઠા ગરબા રમી શકે તેવું આયોજન ઓનલાઈન ગરબાની પણ તેઓએ તૈયારી કરી ચૂક્યા છે ત્યારે વાત કરીએ સુરભી ગ્રુપના આયોજકો સાથે પંકજભાઈ હું તમને પૂછવા માગીશ સુરભી ગ્રુપ ખેલૈયાઓ માટે ખૂબ જ સારા સમાચાર એટલે કે નવરાત્રીનું આયોજન લઈને આવ્યું છે કઈ પ્રકારનું આયોજન રહેશે અત્યારે છે ને આપણે નવરાત્રીની તૈયારી કરી દીધી છે કે નવરાત્રી કરવા માટે તેને 2-2 મહિનાનો ટાઈમ જોતો હોય છે એના ભાગરૂપે અમે અત્યારે પાસ બુકિંગની ને તૈયારી કરી દીધી છે પછી આગળ જોવાનું છે કે સરકારશ્રીના આદેશ પ્રમાણે જો એની મંજૂરી મળશે તો આગળ આપણે આયોજન કરશું જી ખાસ ઓનલાઈન ગરબાની પણ અત્યારે તૈયારી કરી ચૂક્યા છો જો કદાચ કોવિડ-19ની પરિસ્થિતિ વધુ વકરશે તો લોકો ઘરે બેઠા ઓનલાઈન સુરભી ગ્રુપ સાથે જોડાઈ શકે તે પ્રકારનું આયોજન છે તેમાં શું કરવામાં આવ્યું છે ને એ હજી અમારી તૈયારી ચાલુ છે હજી અમારે બધું કામ એના ઉપર અત્યારે ચાલુ છે એ આગળ જતાં તમને બતાવશું કે કઈ રીતે કરશું અત્યારે અમારે હજી એની ઉપર કામ ચાલુ છે જી ચોક્કસથી હાલ અન્ય આયોજક પણ આપણી સાથે જોડાયા છે એક સૌરાષ્ટ્રની જનતા ઉત્સવ પ્રેમી જનતા છે અને ખાસ ગરબા એક ખેલૈયાઓના લોહીમાં છે એમ કહી શકાય અને રાજકોટની જનતા એક થનગનતી હોય છે આખું વર્ષ નવરાત્રી માટે રાજકોટની એક તાસીર છે આખું વર્ષ ખેલૈયાઓ પ્રેક્ટિસ પણ એટલો કરતા હોય છે પરસેવો પાડતા હોય છે પરંતુ આ વખતે કોવિડ-19ના કારણે ક્લાસીસ પણ બંધ છે અને એમાં આ વાતાવરણમાં નવરાત્રીની જાહેરાત શું કહેશો નવરાત્રી એક આપણી ધાર્મિક લાગણી સાથે જોડેલો તહેવાર છે આજે વર્ષોથી સુરભી ગ્રુપ ગુજરાતમાં તમે જાણો છો નંબર 1 ગ્રુપ છે પણ એક નવરાત્રીનું આયોજન કરવા માટે કોઈ પણ આયોજકોને મિનિમમ 2-2 મહિનાનો ટાઈમની રિક્વાયરમેન્ટ હોય છે જેથી કરીને અમે લોકોએ અત્યારે પાસનું પ્રી બુકિંગ ચાલુ કર્યું છે 11 રૂપિયાના ટોકન દરે પાસનું પ્રી બુકિંગ કરીએ છીએ જેથી કરીને સરકારશ્રીના આદેશ મુજબ જો નવરાત્રી દરમિયાન કોઈ મંજૂરી દેવામાં આવે તો આયોજકો એ મંજૂરીને અનુલક્ષીને ત્યારે કોઈ પ્રોબ્લેમ ન થાય અને એની સફળ આયોજન માટેની જે પૂર્વ તૈયારીઓ કરવાની હોય એ અમે કરીને તૈયાર છીએ અને તત્પર છીએ જી ચોક્કસથી રાજકોટની નવરાત્રી સૌથી અલગ ગુજરાતમાં કહેવાય છે શું ખાસિયત હોય છે રાજકોટના ગરબામાં રાજકોટના ગરબામાં એ ખાસિયત છે કે આજે સુરભી ગ્રુપ જે છે એ દરેક ગ્રુપ વાઇઝ કોમ્પિટિશન રાખતી હોય છે જેમ કે અમારે સુરભી ગ્રુપની અંદર બેસ્ટ ગ્રુપનું હોય છે બેસ્ટ ડ્રેસિંગનું હોય છે અને અલગ અલગ એ પ્રકારના ઇનામોની વણઝાર અમે લોકો કરીએ છીએ
ખાસ અહીંની રમત પણ આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ફેમસ છે. કઈ કઈ પ્રકારની રમત ખેલાડીઓ રમતા હોય છે અને ખાસ તો ક્લાસીસ જે છે આ વર્ષે બંધ છે અને એવામાં સુરભી ગ્રુપ દ્વારા એક ખૂબ જ સારા સમાચાર લોકો માટે કહી શકાય, સૌરાષ્ટ્રની જનતા માટે કહી શકાય, શું કહેશો? અલગ અલગ રાસમાં તો જેમ કે છે ચોકડી છે, સિક્સ સ્ટેપ છે, દોઢિયું છે, ટીટોળો છે, ઘણા બધા ખેલૈયાઓ અલગ અલગ પ્રકારની નવીન નવી વેરાયટીઓ દર વખતે લોન્ચ કરતા હોય છે. 21 સ્ટેપનું દોઢિયું ને 50 સ્ટેપનું દોઢિયું ને એ આપ જોશો તો એની તૈયારીઓ કરવાની ખેલૈયાઓ કે ક્લાસની કોઈ જરૂરત રહેતી જ નથી. કારણ કે આજની તારીખે પણ સુરભીને અમને એટલા બધા દિવસની અંદર ફોન આવે છે કે સર શું છે, આ વખતે આયોજન છે કે નથી, કેમ છે. એના માટે થઈને અમે લોકોએ આજ પ્રી બુકિંગ ચાલુ કર્યું છે કે અમારા ખેલૈયાઓને સંતોષ થાય અને સરકાર જો ભવિષ્યમાં નવરાત્રી પર મંજૂરી આપે તો અમે એક સફળ આયોજન કરી શકીએ, ગુજરાતને, સુરભીને અને ખેલૈયાઓને એક સારો ન્યાય આપી અને સફળ આયોજન થાય એના માટેની અમારી મહેનત છે. સરકાર પાસે શું અપેક્ષા રાખશો? અત્યારે તમે આયોજનની જાહેરાત તો કરી છે, સરકાર પાસે તમારી શું માંગ છે? સરકાર પાસે એક જ માંગ છે કે COVID-19 અનુલક્ષીને જો અત્યારે લોકડાઉન 4 ખોલવામાં આવ્યું તો ધીરે ધીરે સરકારે બધી મંજૂરીઓ આપી દીધી છે. હવે એક જીમ અને સ્વિમિંગ પૂલને એક બે વસ્તુને છોડતા લગભગ બધું ખુલી ગયું છે. એટલે અમે એવી આશા રાખીએ છીએ કે નવરાત્રી દરમિયાન એક મહિનાની 1-1.5 મહિનાની હજુ વાર છે તો પોઝિટિવ કે સરકાર અમને નવરાત્રીની મંજૂરી આપશે. હજી ચોક્કસથી ખાસ કરીને મહિલાઓ અને પુરુષોમાં ખાસ જે ખેલૈયાઓ છે એ 6 મહિના અગાઉ તેમના ડ્રેસની પણ તૈયારી કરતા હોય છે. એવામાં સુરભી ગ્રુપ તરફથી જાહેરાત તો લોકો આજે થનગની રહ્યા છે, ખેલૈયાઓમાં પણ એક જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, શું કહેશો? ડ્રેસની તૈયારી અને એ બધું તો ખેલવા માટે બહુ ઘણું વસ્તુ છે, કારણ કે એના માટે તો નોમિનલ એમને 5-7-10 દિવસનો ટાઈમ મળી જાય, ઘણું છે. પણ આજ આયોજનને અનુલક્ષીને અમારે જે તૈયારીઓ કરવાની હોય છે એ 2-2.5 મહિનાની બહુ લાંબી તૈયારીઓ હોય છે. એના માટે થઈને અમે આ બુકિંગ કરીએ અને સફળ આયોજન આગળ વધારીએ એની અમારી મહેનત છે. જી ચોક્કસથી. ગુજરાતના લીડિંગ સિંગર એવા આસિફભાઈ જરિયા પણ આપણી સાથે છે. આસિફભાઈ સુરભી ગ્રુપમાં ખેલૈયાઓ અને તેમના કંઠે થનગનાવી રહ્યા છે ત્યારે આસિફભાઈ શું કહેશો? સૌથી મોટા સમાચાર ગુજરાતની જનતા માટે, ખેલૈયાઓમાં પણ જબરો ઉત્સાહ છે, આપ શું કહેશો? પહેલાં તો ખુશીની વાત એ છે કે જ્યારે આજે સવારે વિજયભાઈ વાળા સુરભી નવરાત્રિના અમારા મેન પ્રેસિડેન્ટ એમનો ફોન આવ્યો કે ભાઈ નવરાત્રિનું આપણે બુકિંગ શરૂ કર્યું છે, એટલે બહુ ખુશીની વાત છે. કારણ કે જેમ ખેલૈયાઓ, જેમ આયોજકો, જેમ સિંગર્સ, જેમ મ્યુઝિશિયન્સ, દરેક એજન્સીઝ અલગ અલગ નવરાત્રી માટે ઘણી બધી એજન્સીઓનો સહારો મળતો હોય છે. મંડપ, ડેકોરેશન, લાઇટ, જનરેટર, ખેલૈયા, ગ્રાઉન્ડ લેવલથી લઈને મ્યુઝિશિયનથી લઈને સાઉન્ડ લાઇટ. જ્યારે ખુશીના સમાચાર મળ્યા ત્યારે મેં વિજયભાઈ વાળા, અમારા જે મેન પ્રેસિડેન્ટ છે સુરભીના, એમને મેં પૂછ્યું કે ભાઈ કેવી રીતે છે? તો કે ભાઈ ગવર્મેન્ટની હજુ આપણને પરમિશન નથી મળી, પણ અત્યારે હાલ આપણે પ્રી બુકિંગ ચાલુ કર્યું છે કે જેના હિસાબે વર્ષોથી આજ આપણી સાથે જોડાયેલા આપણા ખેલૈયાઓ છે, એક આપણું પરિવાર છે અને હંમેશા સુરભી એક પરિવારથી જ જાણીતું છે, બધા જાણે છે. તો એવી રીતે આપણે બુકિંગ શરૂ કરેલું છે. તમારી સાઇડની, એટલે કે મને પર્સનલી એવું કીધું કે તમારી સાઇડની જે મ્યુઝિક લેવલની વાતો છે, જે ઓર્કેસ્ટ્રાની વાતો છે, જે મ્યુઝિશિયન સાઉન્ડની, એ તમે અત્યારથી તૈયારી ચાલુ કરો. હજુ આપણે ગવર્મેન્ટની, ભારત સરકારની, ગુજરાત સરકારની, આપણા મુખ્યમંત્રીશ્રીને આદેશની હજી આપણે રાહ છે. એવી આશા છે કે કદાચ અત્યારે થોડું હળવું થયું છે જે COVID-19નું, કદાચ આપણને પરમિશન આપે. અને ખાસ જોતાં ગુજરાતમાં, ભારતની અંદર હિન્દુ લોકોનો, આપણા હિન્દુ લોકોનો સૌથી મોટો ફેસ્ટિવલ જે વર્લ્ડવાઇઝ જેની નોંધ લેવાય છે એ નવરાત્રી છે. તો જો કદાચ આ મહામૂલ્ય નવરાત્રીને આપણને પરમિશન મળે તો આપણી તૈયારી અત્યારથી એવી હોવી જોઈએ કે કદાચ ગુજરાત ગવર્મેન્ટ આપણને પરમિશન આપે અને આપણે તરત એને આપણે સીધી રીતે આપણે સ્વીકારી અને આપણે એની તૈયારી શરૂ કરીએ. આસિફભાઈ, ખાસ તો રાજકોટની નવરાત્રી એ 1 મહિનાની નવરાત્રી હોય છે, કારણ કે સૌથી નવરાત્રીના પહેલાં 15 દિવસ વેલકમ નવરાત્રી હોય છે, ત્યારબાદ બાય બાય નવરાત્રી હોય છે. એક રાજકોટનો માહોલ જ અલગ હોય છે, શું કહેશો આ બાબત? રાજકોટ આમ તમે જોવા જાઓ ને તો વર્લ્ડની અંદર ફર્સ્ટ નંબર આવે છે. એટલા માટે નથી કે હું રાજકોટમાં રહું છું એટલે રાજકોટના વખાણ કરે. જોવા જાઓ તમે તો માણસ 10 દિવસ સુધી ગરબા રમે છે, ગરબામાં ઝૂમે છે, 11મે દિવસે તો થાકે ને. પણ રાજકોટમાં હાલ છેલ્લા કેટલા વર્ષોથી નવરાત્રિના 10 દિવસ પહેલાં, 10 દિવસ પછી અને 10 દિવસ નવરાત્રિના,
एक महीना सुधी चालता हो कदाच राजकोट ने मारा ख्याल मुजब जो 365 दिवस रमवा माटे आपवामां आवे तो पण राजकोटना खेलैयाओ थाकशे नहीं। खास आसिफ भाई तमने पूछवा मांगीश, आप विदेश में अनेक देशों में फर्या छो, भारत नी बार, भारत में, गुजरात में, सौराष्ट्र में, दरेक हिंदुस्तानी कदाच आसिफ भाई ने ओळखता हशे, आसिफ भाई नी ए ओळख छे। त्यारे सुरभि ग्रुप में आप जे प्रकारनु परफॉर्मन्स आपी रह्या छो, अमारा दर्शकों ने आपनी बे लाइन हो गोरी राधा ने काढो कान, गरबे घूमे भूले भान, गोरी राधा ने काढो कान, गरबे घूमे भूले भान। पण जो आटलू गाया पछी एको एक रोमे रोमनी अंदर असर थती होय तो मारी सरकार श्री पासे विनंती छे, आप परमिशन आपवाना होय, कारण के ए यू आर द बेस्ट जज, कारण के तमे तो आखी दुनियाना जुवो छो, पूरा गुजरातनू जुवो छो, कोई जिद नथी, पण एक रिक्वेस्ट छे कि जो आप परमिशन आपवाना होय तो जल्दी थी आपजो, कारण के अमारे सिंगर्स ने पण ड्रेसिंगनी तैयारी करवानी होय छे। ड्रेसिंग खास करीने मारी पर्सनली वात करूँ तो हूँ ड्रेसिंग एवं राखू छूँ ज्यां कॉपी ना होय, अलग रीते ने मारे बधुं शोधतो होय, तो जो परमिशन आपवाना होय तो वेला आपो, कारण के एवी ज तकलीफ खेलैयाओने पण हशे कि हूँ ज्यारे एज ए प्लेयर रमतो होय तो मारूं ड्रेसिंग कंईक अलग होय। ईज रीते जे आयोजको छे नवरात्रिना एनी पण एवी होय कि भाई मने पहेली परमिशन मळे तो मारूं आयोजन जे दर वर्षे थतुं एनाथी हूँ कंईक अलग करूँ, तो रिक्वेस्ट ए छे कि परमिशन गुजरात गवर्मेंट आपे अने वहेली जाण करे कि जेना हिसाबे बधी तैयारीओ सरस अने सुंदर थाय। खास आसिफ भाई आपने એ પણ પૂછવાનું કે આપે જે પ્રકારે વાત કરી કે તમામ તૈયારી કલાકારને કરવાની હોય છે, લોકડાઉનના 5-6 મહિનાની પરિસ્થિતિ ખૂબ જ વિકટ રહી અને ઘણા કલાકારો એવા પણ છે કે જેમની રોજીરોટી માત્ર નવરાત્રી ઉપર છે અને પ્રોગ્રામ ઉપર છે, પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને સંપૂર્ણ બધું બંધ છે, શું કહેશો એવા લોકો માટે? એ અમારું પરિવાર છે, ખૂબ જ કપરી પરિસ્થિતિમાં અમુક અમારો પરિવાર જીવી રહ્યો છે કે જેમની આજીવિકા એક વગાડવાથી ગાવાથી એમનું ગુજરાન ચાલતું હતું, છેલ્લા કેટલા સમયથી એમનું રોજગાર બંધ છે, એ પરિવાર તરીકે અમારી થોડી જવાબદારી આવી, એ જવાબદારી અમે નિભાવતા, બીજી કોઈ ચેરિટી રાજકોટની હતી એ થોડી જવાબદારી નિભાવે, પણ જો એ કેટલો સમય ચાલે, અમુક સ્વમાની એવા છે કે જરૂરિયાત છે પણ છતાં એ કલાકાર છે એટલે તમારા સુધી હાથ લાંબો નહીં કરે, એની ખાતરી આપીશું, પણ જ્યારે પોતાના મનથી વિચારોથી પીડા તો માણસ આખરે એક એવું ડિસિઝન લઈ લે છે કે જે ના કરવું જોઈએ, તો એના માટે પણ હું વિનંતી કરીશ ગુજરાત ગવર્મેન્ટને કે ફરીથી કલાકારોની જે આજીવિકા હતી એ ફરી શરૂ થાય। થોડા દિવસ લાસ્ટ એકાદ દિવસ પહેલાં જ ન્યૂઝમાં જોયું કે ભાઈ ફરીથી લગ્ન પ્રસંગો ધમધમ છે, પણ જે જેટલા મહેમાનો હોય એની બમણી જગ્યા હોવી જોઈએ, તો બહુ સારો વિચાર છે ગુજરાત ગવર્મેન્ટનો, એ ગુજરાતને અમે આવકારીએ છીએ અને વિનંતી કરીએ કે એ વિચાર બને એટલું જલ્દી અમલમાં આવે અને જેના હિસાબે દરેક કલાકારોની આજીવિકા ચાલુ થાય એવી મારી વિનંતી છે। જી ચોક્કસથી, હાલ તો અત્યારે સુરભિ ગ્રુપ દ્વારા પાસનું બુકિંગ માત્ર 11 રૂપિયાના ટોકન દરે શરૂ કરી દેવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રભરના ખેલૈયાઓમાં એક અનેરો ઉત્સાહ આ જાહેરાત બાદ જોવા મળી રહ્યો છે। ત્યારે જો COVID-19ની સ્થિતિ નવરાત્રિ સમયે વધુ વકરેલી હશે તો પણ ખેલૈયાઓ ઓનલાઈન ઘરે બેઠા ગરબા રમી શકે તે પ્રકારનું આયોજનની તૈયારીઓ સુરભિ ગ્રુપ કરી રહ્યું છે, ત્યારે લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, અપતક ચેનલ, રાજકોટ। તો આ હતા આજના અપતક સ્પેશિયલ, ફરી મળીશું નવા અહેવાલો સાથે, ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અપતક, નમસ્કાર। આવા જ અવનવા વિડીયોઝ માટે અપતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અપતક સાથે। ધન્યવાદ।